ગણિત ગમે સ્વાધ્યાય પોથી ધોરણ 4 ભાગ 2 ચેપ્ટર 8 ગાડું અને પૈડા. આ વિડીયોમાં આપણે આ ચેપ્ટરનો પ્રશ્ન 6 સોલ્વ કરીશું. પ્રશ્ન 6, નીચે આપેલા વર્તુળોને તેમની ત્રિજ્યાના માપ સાથે જોડો. ત્રિજ્યાના માપ સાથે, તો બાળકો આપણે આગળ અભ્યાસ કર્યો તેમ વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ તેને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ. બાળકો, આવા રેખાખંડ આ એક જ વર્તુળમાં અસંખ્ય મળે, અગણિત મળી શકે. તેમજ આ બધા જ આવા રેખાખંડો, એટલે કે તે વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ એક સમાન જ હોય છે. આથી આપણે અહીં ત્રિજ્યાના માપ શોધવા માટે અહીં વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ એક બિંદુને જોડતો રેખાખંડ દોરીશું અને તેનું માપ શોધીશું સ્કેલ વડે. આમ અહીં આપણે એક ત્રિજ્યા દોરી. હવે સ્કેલ વડે આ ત્રિજ્યાનું માપન કરતા અહીં એક વર્તુળ પરના બિંદુને શૂન્ય પર તેમજ વર્તુળના કેન્દ્રને અહીં એક પર અંક પર જોતા તે અંક છે 3. આમ 0 થી 3 એટલે થયા 3 સેમી. આમ આ વર્તુળની ત્રિજ્યા થઈ 3 સેમીની. હવે અહીં નીચે આપેલા માપ તરફ જોતા તે વર્તુળને અહીં આ 3 સેમી સાથે જોડવાના રહેશે. આથી આપણે અહીં આ રીતના જોડીશું. આ મુજબ અહીં આ વર્તુળની ત્રિજ્યાનું માપ શોધવા માટે પણ અહીં વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ બનાવીશું. ત્યારબાદ આ રેખાખંડનું સ્કેલ વડે માપન કરતા તે બરાબર 1 સેમીની ત્રિજ્યા બની. આથી આ વર્તુળને નીચે આપેલા 1 સેમી સાથે જોડીશું. હવે આ વર્તુળની ત્રિજ્યાના માપન માટે પણ અહીં વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ એક બિંદુને જોડતો રેખાખંડ એટલે કે ત્રિજ્યા બનાવીશું. આ બનેલ ત્રિજ્યાનું સ્કેલ વડે માપન કરતા અહીં આ ત્રિજ્યા તે બરાબર 2 સેમીની ત્રિજ્યા બની. જુઓ, આથી આ વર્તુળને નીચે આપેલા માપમાંથી 2 સેમી સાથે જોડીશું. ત્યારબાદ આ વર્તુળની ત્રિજ્યાના માપ માટે અહીં પણ વર્તુળના કેન્દ્રને વર્તુળ પરના કોઈ એક બિંદુ સાથે જોડી રેખાખંડ એટલે કે તે વર્તુળની ત્રિજ્યા મેળવીએ. ત્યારબાદ આ ત્રિજ્યાનું સ્કેલ વડે માપન કરતા તે બરાબર 4 સેમીની જણાઈ આવે છે. જુઓ, 1 સેમી 2 સેમી 3 સેમી અને 4 સેમી. આથી આ વર્તુળને અહીં માપમાંથી 4 સેમી સાથે જોડીશું. ત્યારબાદ આ વર્તુળની ત્રિજ્યાના માપ માટે પણ અહીં વર્તુળના કેન્દ્રને વર્તુળ પરના કોઈ બિંદુ સાથે જોડતો રેખાખંડ એટલે કે આ વર્તુળની ત્રિજ્યા મેળવીએ. આ રેખાખંડને એટલે કે ત્રિજ્યાને સ્કેલ વડે માપતા તે બરાબર 5 સેમીની જણાઈ આવે છે. 1 સેમી 2 સેમી 3 સેમી 4 સેમી અને 5 સેમી. આથી આ વર્તુળને 5 સેમી માપ સાથે જોડીશું. પ્રશ્ન 7, પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોરો. અહીં ત્રિજ્યાના માપ આપેલા છે, તે માપ મુજબના અહીં વર્તુળ દોરવાના છે, જેમાં પહેલું છે 2 સેમી. 2 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવા માટે પ્રથમ આપણે 2 સેમી ત્રિજ્યા દોરીએ. આ માટે પ્રથમ એક વર્તુળનું કેન્દ્ર દોરીશું, ત્યારબાદ કોઈપણ દિશામાં 2 સેમી માપની ત્રિજ્યા દોરીશું. બાળકો, અહીં ખાસ ધ્યાન રાખો કે એક જ વર્તુળમાં દરેક ત્રિજ્યાના માપ એક સમાન જ હોય છે. આથી તમે કોઈ પણ દિશામાં 2 સેમી માપની ત્રિજ્યા દોરશો, કોઈ ફેર નહીં પડે. આમ અહીં આ 2 સેમી માપની ત્રિજ્યા દોરી. હવે વર્તુળ દોરવા માટે પરિકરમાં યોગ્ય રીતે પેન્સિલ ભરાવીશું. ત્યારબાદ પરિકરને એ રીતે ગોઠવશું કે જેથી પેન્સિલ અને પરિકરની અણી વચ્ચેનું અંતર બરાબર 2 સેમી થાય. આ રીતના અહીં આ ત્રિજ્યાના માપના આધારે આપણે અહીં આ પરિકરને આ મુજબ 2 સેમી પહોળું કરીને ગોઠવીશું. બાળકો, અહીં તમે સ્કેલની મદદ વડે પણ પરિકરને આ મુજબ ગોઠવી શકો છો.
પણ ખાસ ધ્યાન રાખવું કે તેમની વચ્ચેનું અંતર બરાબર 2 સેમી જ હોવું જોઈએ, તેથી ઓછું પણ નહીં અને વધુ પણ નહીં. ત્યારબાદ પરિકરને વર્તુળના કેન્દ્ર પર ગોઠવી અને પેન્સિલ ફેરવીશું. બાળકો, અહીં વર્તુળ દોરતી વખતે જો તમને કોઈ સમસ્યા હોય તો તમે અહીં વર્તુળના કેન્દ્ર પર પરિકર ગોઠવી તમે તમારી બુકને પણ ફેરવી શકો છો. બાળકો, પરિકર ફેરવવાની બદલે તમે તમારા પુસ્તક, તમારી બુકને પણ ફેરવી શકો છો. પણ અહીં ખાસ કાળજી રાખવી કે અહીં દોરેલ વર્તુળની લાઈન એકબીજા પર ચડી ન જવી જોઈએ, અથવા હાથ વડે, પરિકરની મદદ વગર હાથ વડે તમે અહીં ઘૂંટવાનો પ્રયત્ન કરવો નહીં. આમ કરતાં વર્તુળનો આકાર બગડી જશે. બીજું, 3 સેમી એટલે કે 3 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવાનું છે. આથી આપણે અહીં પણ એક વર્તુળ માટેનું કેન્દ્ર દોરીશું અને ત્યારબાદ અહીં કોઈ એક દિશામાં 3 સેમી માપની ત્રિજ્યા દોરીશું. ત્યારબાદ પરિકરને 3 સેમી ગોઠવીશું અને અંતે આપણે પરિકરને આ મુજબ ગોઠવી અહીં પરિકર ફેરવતા વર્તુળ તૈયાર કરીશું. આમ અહીં આ મુજબ 3 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ મળ્યું. અહીં ત્રીજું છે, 1.5 સેમી. 1.5 એટલે 1 આખો સેમી અને 1 સેમી બાદ નાના 5 કાપા એટલે કે 1 સેમી અને 5 મિલીમીટર. આથી અહીં પ્રથમ વર્તુળનું કેન્દ્ર દોરી 1.5 સેમી માપનું રેખાખંડ એટલે કે તે વર્તુળની ત્રિજ્યા દોરી. જુઓ, અહીં આ 1 સેમી અને ત્યારબાદ નાના 5 કાપા એટલે કે 1 સેમી અને 5 મિલીમીટર એટલે થયા 1.5 સેમી. ત્યારબાદ પરિકરને આ માપ મુજબ ગોઠવી, અહીં પરિકરની અણીને વર્તુળના કેન્દ્ર પર ગોઠવી અહીં પરિકર ફેરવતા વર્તુળ તૈયાર કરીએ. આથી અહીં આ મુજબ વર્તુળ મળે. ચોથું છે, 2.5 સેમી એટલે 2 સેમી પૂરા અને ઉપર પછીના 5 નાના કાપા એટલે કે 2 સેમી અને 5 મિલીમીટર. આથી પ્રથમ વર્તુળનું કેન્દ્ર દોરી 2.5 સેમી માપની ત્રિજ્યા દર્શાવીશું કોઈ પણ એક દિશામાં. જુઓ, અહીં આ 2 સેમી અને બાદ અહીં 5 નાના કાપા એટલે કે 2 સેમી અને 5 મિલીમીટર એટલે થયા 2.5 સેમી. હવે આ માપ મુજબ પરિકર ગોઠવી અને અહીં વર્તુળ દોરવા પ્રયત્ન કરીએ. આથી અહીં આ મુજબ વર્તુળ મળે. ત્યારબાદ પાંચમું છે, 4 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવાનું છે. આથી અહીં એક વર્તુળનું કેન્દ્ર દોરી ત્યારબાદ કોઈ એક દિશામાં 4 સેમી માપની ત્રિજ્યા દોરીએ. આમ આ 4 સેમી માપનો રેખાખંડ થયો. ત્યારબાદ આ મુજબ યોગ્ય પરિકર ગોઠવી અહીં વર્તુળ દોરવા પ્રયત્ન કરીએ. આથી અહીં આ મુજબ 4 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ મળ્યું. છઠ્ઠું છે, 3.5 સેમી એટલે કે 3 સેમી અને ત્યારબાદ નાના 5 કાપા એટલે કે 3 સેમી અને 5 મિલીમીટર. આ માટે અહીં વર્તુળનું કેન્દ્ર દર્શાવી 3.5 સેમી માપની ત્રિજ્યા દોરી. જુઓ, અહીં પૂરા 3 સેમી અને ઉપર નાના 5 કાપા એટલે 3 સેમી અને 5 મિલીમીટર. ત્યારબાદ આ માપ મુજબ પરિકર ગોઠવી વર્તુળ દોરવા પ્રયત્ન કરીએ. આથી અહીં આ મુજબ વર્તુળ મળે. બાળકો, અહીં આ ચેપ્ટરનો પ્રશ્ન 7 પૂર્ણ થયો. આ ચેપ્ટરના આગળના પ્રશ્નોના સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. તેમજ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનો ભૂલશો નહીં. તેમજ જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરો. થેન્ક યુ.